હેલો બાળકો, કેમ છો? મજામાં ને? એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો બાળકો, આપણે પાઠ 9 તેમાં કૃષ્ણ વિષયનું આપણે ભણી ગયા. હવે છે પેજ નંબર 160 ઉપર, તેમાં નાગ માથે નટવર, આપણે એની વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો બાળકો, એક ગોકુળ ગામ હતું. શું હતું? એક સરસ મજાનું ગોકુળ ગામ હતું. એ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધ ઉત્પાદન. લોકો ગાયો રાખે અને ગાયના દૂધમાંથી શું બનાવે? માખણ, ઘી વગેરે બનાવે અને પછી મથુરામાં વેચે. લોકો શું કરતા? એનો મુખ્ય વ્યવસાય તો કે પશુપાલન, ગાય ને એવું રાખે અને એનું જે દૂધ થાય એ વેચી અને પોતાનું ગુજરાન ચલાવે. ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. શું કરે ગામના છોકરાઓ? તમે આ કૃષ્ણની વાત તો સાંભળી લેશે, ગોકુળ મથુરાની. એમાં બધા લોકો શું કરતા કે પોતાએ જે ગાયો રાખતા એમાંથી દૂધને મેળવી અને મા દહીંમાંથી જે માખણને બને એ મથુરામાં વેચી આવતા અને પોતાના છોકરાઓને ન આપતા, કારણ કે વેચવા તો જ એને પૈસા મળે એમ. એટલા માટે પોતાનું ગુજરાન ચલાવવા માટે એને માખણ અને ઘી વેચવું પડતું. ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવી જાય જંગલમાં. ગાયો ચરતી હોય અને એ છોકરાઓ ભેગા બેસીને જાત જાતની વાતો કરે. આ ગોવાળિયા ઘરેથી લાવેલું ભાથું વહેંચીને ખાય અને મજા કરે. બધા પોતપોતાની ઘરેથી જે ભાથું લાવ્યા હોય એ બધા ભેગા બેસીને જમે અને એકબીજાની વસ્તુ એકબીજાને આપે. ક્યારેક યમુના કાંઠે જુદી જુદી રમતો પણ રમે. ત્યારે ત્યાં બાજુમાં યમુનાનો કિનારો કે યમુના નદી હતી તેને કિનારે બાળકો શું કર્યા ગોવાળિયાઓ? તો કે રમતો રમે. યમુના બહુ જ ઊંડી અને તોફાની નદી હતી. જો આ નદી યમુના નદી છે, બહુ જ ઊંડી હતી અને તોફાની એટલે એમાં તોફાની એટલે કે એમાં પાણીનો પ્રવાહ એકદમ ઝડપથી હતો એમ, એટલે એને તોફાની કીધી છે. આટલું ઓછું હોય એમ એમાં એક કાળિયો નાગ રહે. જો પાણીની અંદર એક કાળિયો નાગ રહે અને એ નાગ કેવો હતો? ઝેરી હતો, બહુ ઝેરી. નાગના ઝેરના લીધે એટલા ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયેલું. જ્યાં જે જગ્યાએ નાગ રહેતો એ નાગ પાણીની અંદર રહેતો એટલે શું થાય? એ પાણીમાં એ ઝેર કરતો એટલે જે રોકતો એટલે એટલું પાણી પણ ઝેરી થઈ જાય. પશુ પક્ષી જે પણ પીવે એ મરી જતા. ગોવાળો રમતી વખતે કાલિયા નાગ જ્યાં રહે છે એ ધરાથી દૂર જ રહે. જો છોકરાઓ આ ગોવાળિયાઓ છે એ રમતા હોય ત્યારે કાલિયા નાગની ધરા કે જે જગ્યાએ જે ત્યાં રહે છે એ પાણીના વિસ્તારથી થોડેક દૂર રહેતા, ત્યાં રમતા નહીં, એ ગુનાથી દૂર રહેતા એમ. ગોવાળો રમતી વખતે કાલિયા નાગ જ્યાં રહે છે એ ધરાથી દૂર જ રહે. હવે જો એ ચિત્ર આપેલું છે, ગોવાળિયો આ નદી છે, યમુના નદી છે અને કાંઠે આ ગોવાળિયાઓ કૃષ્ણ ભગવાન અને એના બાળ સખાઓ ત્યાં મેદાનમાં રમે છે. એક દિવસની વાત છે, બધા ભેરુઓ શું કરે છે? બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા. ગેડી દડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી. કેવી? ક્રિકેટ અને હોકી જેવી. ગેડી દડે રમે, દડો છે તેને ગેડી મારે એટલે દડો આગળ ફંગોળાય અને દૂર જાય, એવી રીતે એ ગોવાળિયાઓ રમતા. કાલિયા નાગની બીકને લીધે સૌ ભેરુઓએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય. જો આવા નિયમ બનાવ્યા હતા કે જે ખેલાડીથી દડો નદીમાં જાય એ ખેલાડીએ દડો લઈ આવવાનો યમુના નદીમાં, એને જ લઈને આવવાનું, બીજાએ લાવવાનું નહીં કે કોઈ કોઈને લઈને નહીં આવે. કારણ કે એમાં તો બીક હતી કે ત્યાં ઝેરી નાગ રહેતો હતો કાલિયો, એના ઝેરના લીધે તો બધા મરી જતા હતા. એટલે એવો લોકો રમત બનમાં નિયમ બનાવ્યો હતો જેથી કરીને કોઈ ત્યાં જવા દે નહીં. રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો. જો આમાં કૃષ્ણ ભગવાન કે રમતા રમતા એનો પણ દાવ આવ્યો. હવે કૃષ્ણે તો શું
જોરથી દડાને ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચો વચ્ચ. એને જોરથી ગેડીથી માર્યો દડાને એટલે દડો બરોબર નદીની વચ્ચે જ પડ્યો. આ ધરાની બરોબર વચ્ચે જ પડ્યો. બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા. બધા ચિંતા થવા માંડી કે હવે કોણ લેવા જશે, એમ હવે શું થશે. કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો તે લઈ અવાય, પણ આવા ઊંડા ધરામાં કોણ જાય? કારણ કે આગળ કંઈ કિનારે પડ્યો હોય તો સેનાકથી આંબી લઈએ કે કંઈક કરી લઈએ, પણ આ વચ્ચોવચ્ચ દડો કોણ લેવા જાય? એક મિત્રે કહ્યું, નિયમ એટલે નિયમ. આમાં હોય ને ભાઈ, એમાં એક મિત્રે બોલ્યો, પણ નિયમ એટલે નિયમ, નિયમ તો બધાને લાગુ પડે. કનૈયા એ જ જવું પડે. આમાં શું થાય કે નિયમનો ભંગ કરાય નહીં, કે રમતમાં નિયમ એટલે નિયમ. બાકીના ભેરુઓ અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા, બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા. કોઈ કહે કૃષ્ણએ જ જવું પડે, કોઈ કહે પણ આ તો જીવનું જોખમ છે. સાચી વાત છે કે ભાઈ આ તો જીવનું જોખમ છે. દડા માટે અંદર જવું તો એ જીવનું જોખમ કહેવાય ને, કારણ કે ત્યાં ઝેરી નાક રહે છે અને એનાથી પાણી પણ ઝેરી થઈ ગયું છે. નૈન મોંની અંદર જાય તો શું થાય કે મરી જવાય. તો વળી ત્રીજો મિત્રએ વચલો રસ્તો સૂચવ્યો, એ કે કંઈક ત્રીજો રસ્તો બતાવ્યો કે કાલે કાનુડો નવો દડો લેતો આવે. શું કે એ કાંઈ નહીં કે હવે લેવા જવો નથી, કાલે કાનુડો આવશે તો નવો દડો લેતો આવે. આ દડો ભલે ને કાલિયા નાગના ઘરે રહેતો, આપણે કંઈ જરૂર નથી કે આ ભલે નાગની ઘરે રહેતો. ગોવાળોની ચર્ચામાં થોડોક સમય વીત્યો, તાતો દડો ડૂબવા પણ લાગ્યો. જો દડો ભીનો થાય, કારણ કે લીરા ગાભાનું બનાવ્યું હોય તો શું થાય, દડો ભીનો થવા લાગ્યો એટલે એ ધીમે ધીમે ડૂબવા લાગ્યો. એક ગોવાળે કહ્યું, હાશ હવે દડો દેખાશે જ નહીં. શું થયું કે દેખાશે એટલે કંઈ ચિંતા નથી એમ. એટલે કાનાએ નદીમાં પણ જવું નહીં પડે. શું કે દેખાય નહીં એટલે જવું નહીં પડે, દેખાતો હશે તો આવું દિન થશે, કાલો લઈ આવીએ લઈ આવીએ, કોઈ જાય એમ. એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા. એમણે કહ્યું, રહેવા દો ભાઈ, શું કામ કાનાને જવાય નહીં, કારણ કે જીવનું જોખમ, જીવ જોખમમાં મુકાય નહીં. એટલે કહે છે કે ભાઈ રહેવા દો, હવે આપણે જવું નથી એમ. એમ કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય, કે આવી રીતે ખાલી દડાની બાબતમાં આપણે એનો જીવ જોખમમાં મુકાય નહીં. છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં, કાલે બીજા નવા દડાથી રમીશું. શું કહે છે, આ ભલે ગયો, કાલે આપણે બીજા દડાથી રમીશું. કૃષ્ણ અને બલભદ્ર, જો આ બંને ભાઈ હતા, કૃષ્ણ અને બલભદ્ર આ બંને પણ રમતા હતા. બધા ગોવાળોની વાત સાંભળતા હતા પણ કંઈક બોલતા ન હતા. આ બલરામ છે ને એ કાંઈ બંને બોલતા નહોતા, શાંતિથી સાંભળતા હતા કે હવે જે થાય આગળ આ બધા શું કહે છે પછી આપણે કંઈક કહીએ એમ. ત્યાં અચાનક કૃષ્ણએ કહ્યું, હું જઈશ અને એ જ દડો લઈ આવીશ. કે હું જઈશ અને એ દડો છે ને હું લઈને જ આવીશ. કેટલાક મિત્રોએ ના પાડી, ઓલા બાળ સખા જે હતા એણે ના પાડી કે તારે દડો લેવા જવું નથી. એક મિત્રે બળભદ્રેને કહ્યું, તમે ના પાડો એને, આવું ગાંડું સાહસ ન કરાય. તમે એના મોટા ભાઈ છો એ કે તમે એને ના પાડો એ કે આવું ગાંડું સાહસ કરાય નહીં. એ મોટા ભાઈની વાત નહીં ટાળે, તમારી વાતને એ ટાળશે નહીં અને તમારું માનશે. બળભદ્રએ હસીને કહ્યું, કાનુડાને એક જ જણ વારી શકે. શું કહે છે, હું તો ઠીક પણ કાનુડાને એક જ જણ વારી શકે. કે કોણ? કાનુડો પોતે. એણે નક્કી કર્યું છે એટલે જ એ જશે. કે કાનુડો પોતે કે એટલે એણે નક્કી કર્યું છે એટલે એ જશે. કે એના સિવાય એ એના મનને જ વાળી શકે, આપણાથી વળે નહીં. બધા ગોવાળિયા ચિંતાતુર થઈ ગયા. શું કહે છે, બધા ગોવાળિયા ચિંતામાં પડી ગયા કે હવે શું થશે, એમ આ જશે તો નહીં કંઈ થશે તો. ના ના કરતા રહ્યા પણ આ તો કાનજી, બધા ના ના કરતા હતા ને આ તો ઉપડી ગયા. એણે તો નદીમાં ઝંપલાવું જોરથી દોડીને માર્યો બરોબર વચ્ચે ઠેકડો. કૃષ્ણ નદીમાં પડ્યા એ વખતે તો દડો ડૂબી પણ ગયેલો. જો કૃષ્ણ ભગવાન જ્યારે નદીમાં પડ્યા ત્યારે દડો તો અંદર ડૂબી ગયો હતો, ભીનો થઈ ગયો હતો. એટલે કૃષ્ણે તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી.
એ તો સીધા નીચે તળિયા સુધી એણે ડૂબકી લગાવી. હવે આપણને એમ થશે કે કૃષ્ણ નદીમાં ગયા પછી શું થશે, એ વિચારો, તમે વિચારો ન, પછી શું થશે. હવે આપણે અહીં આ કવિતા સાંભળશું અને પછી કહીશું કે નદીમાં ગયા પછી શું થયું. કૃષ્ણ છે એ નદીમાં ગયા પછી શું થયું, તો કે જળ કમળ ચાંદી જાને બાળા, બાળા સ્વામી અમારો જાગશે. જો નાગ છે, નાગ દમન કે નાગની, જ્યારે નાગણીઓ છે, નાગણ એ કહે છે કે બાળક તું છાનો માનો રે, તારા નખરા બંધ કર, અમારો સ્વામી જાગશે અને જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. જો અમારો સ્વામી, સ્વામી કોણ હતું, તો ઓલો કાલ્યો નાગ, જો એ નાગ જાગશે તો તને મારી નાખશે, અને તને મારી નાખશે તો એ બાળકની હત્યા, જે બાળ હત્યા કહેવાય, એ મને લાગશે. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો. એ બાળક તમને કહે તું તારો માર્ગ ભૂલી ગયો કે તને તારા વેરી કે તારા દુશ્મને કોઈ કાંઈ મોકલો છે. નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તો સીધ આવ્યો કે નિશ્ચય આજે તારો કાળજ છે, તારે મરવાનું છે, એટલા માટે જ તું અહીંયા આવ્યો હશે. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, કોણ બોલે છે, કાનોડો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જગતું રમતા નાગણનું, એટલે કે નાગનું શેષ હું હાર્યો. કહે છે કે અમે મથુરા નગરીમાં અમે રમતા હતા, એમાં હું હારી ગયો અને મારો દડો એવો છે, એટલા માટે હું અહીંયા આવું છું. રંગે રૂડો રૂપે પૂરો, દિશતો કોડીલો કોડામણો. શું છે, રંગે રૂપો રૂપાળો છે અને સુંદર છે. તારી માતાએ કેટલા જન્મ્યા, શું કે તારી માતાએ કેટલા જન્યા, તેમાં તો અળખામણો. આ નાગણ પૂછે છે કે તારી માતાએ કેટલા જન્મ્યા છે, એમાં તો આટલો સુંદર છો. મારી માતાએ બેઉ જન્મ્યા, કાનો કહે છે કે મારી માતાએ બે જન્મ્યા, તેમાં હું નટવર નાનો, હું નાનકડો છું. અને એનું નામ પૂરું છે નટવર, કહે છે કે નટવર નાનડું. જગાડ તારા નાગને, જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો. તારા નાગને જગાડી કે અને કહે કે મારું નામ કૃષ્ણ કાનુડો છે, ત્યારે નાગણ કહે છે લાખ સવાનો મારો હાર આપું છું, આપું તુજને દોર્યો, કે લાખ સવાનો મારો હાર આપું અને તને દોરો આપું, કે જો તારે જોઈતો તું લઈ લે અને એથી ચાલ્યો જા, એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીએ, કે હું ચોરીથી તને મારા નાગથી છાનું આપું છું, તું આ લઈ અને જતો રે, તારો જીવ ખોટો જોખમમાં નાખમાં. ત્યારે કાનો કહે છે સાને કાજે નાગણ તારે, સાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ, સા કારણથી તારે ઘરમાં ચોરીઓ કરવી પડે. એટલે તારે ઘરમાં ચોરી નથી કરવી, પણ તું તારા નાથને જગાડી કે. જ્યારે નાગણ છે એ એના સ્વામીનો પગે લાગી અને એને મૂછને અડી અને જગાડે છે કે ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. નાગણ છે એ નાગને જગાડે છે અને બંને છે નાગણ અને નાગ બંને બાંધે છે કે ઉઠીને બળવંત કોઈ બારણે બાળક આવ્યો. શું કહે છે કે નાગ જાગો અને કોઈ આપણા દ્વારે આપણા દરવાજે બાળક આવ્યો છે, ત્યારે કહે છે એ તો નાગ જાગે છે, અને જાગે એટલે તો શું થાય, અજાણ્યો વ્યક્તિ જોવે અને એને નાગને તો અજાણીથી તો દ્વેષ જ હતો, એટલે કે શું કહે છે બેઉ બળિયા બાથે બળિયા, કૃષ્ણ અને નાગ બંને બાથોબથ આવ્યા અને બાંધવા લાગ્યા. કૃષ્ણે કાળી નાગ નાચ્યો, એને તો શું કર્યું, એની ફેણ પકડીને એની સાથે ફેણને એણે તો મરડી નાખી અને સહસ્ર ફેણો ફૂફવે. આ તો કાળિયો નાગ હતો, મોટામાં મોટો નાગ હતો, ઝેરીલો નાગ, હવે એની બધી જ ફેણો, મોટી ફેણો કરી અને ફૂફાળા મારે છે કાના સમો. અને જેમ ગગન ગાજે હાથીઓ, જેમ ગગનમાં હાથીઓ ચોમાસામાં હાથીઓ નક્ષત્ર આવે
એ આછું નક્ષત્ર બહુ ગાજવીજ કરે, વરસાદ ઓછો પડે ગાજવીજ વધારે થાય, એમ કહે છે કે ગગન ગાજે હાથીઓ, કે જેમ ગગનમાં હાથીઓ ગાજતો હોય એમાં આ ફૂફાડા મારીને ગાજે છે કાલિયો નાગ. નાગણ સો વિલાપ કરે જે નાગને બહુ દુઃખ આપશે. જો નાગણ છે ને એ તો વિલાપ કરવા લાગ્યું, એને અંદરથી દુઃખ થવા લાગ્યું, ઓહો હો આ તો મારા નાગને બહુ દુઃખ આપે છે, એમ બહુ કષ્ટી આપે છે, એમ બધા મારે છે. મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે, કે આ તો મારા નાગને લઈ જશે મથુરા નગરીમાં અને મારા નાગનું શીશ કાપી નાખશે અને એને મારી નાખશે. બેઉ કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંઠને. જો હવે બે નાગણો હતી, એક કાનાને પગે લાગી અને વિનંતી કરે છે કે મારા નાગને છોડી દો અને તમે એને મૂકી દો અમારા કંઠને. અમે અપરાધી કંઈ ન સમજ્યા, કે અમે અપરાધી કંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવાન, અમે તમને ઓળખી ન શક્યા પ્રભુ, અમે તમને ઓળખી ન શક્યા, અમારા નાથને તમે છોડી દો. બાથ બાળ ભરી શગ મોતી ડે શ્રી કૃષ્ણને રે વધાવ્યો. શું કર્યું આ બે નાગણીઓએ, ભગવાન શ્રી કૃષ્ણને એને વધાવ્યા અને કહે છે કે અમે તમને ઓળખી શક્યા નહીં પ્રભુ, અમે તમને ઓળખી શકતા નહીં, હવે તમે એને છોડી દો. એને મોતીથી વધાવે છે, એને આરતી કરે છે. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. જો આ બે નાગણીઓએ વિનંતી કરી, એટલે શું કહે છે કે હવેથી આ ઝેર ઓકશે નહીં અને એનું ઝેર ખેંચી લેશે અને પાણીને પણ ઝેર હિત બનાવશે, જેથી કરીને લોકો પાણી પી શકશે, પશુ પક્ષી પી શકે, એવી એની પાસેથી શપથ લેવડાવે છે અને વિનંતી કરે છે હવે એવું કંઈ કરશે નહીં. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ છે એ નાગ શું કહે છે નાગણને કીધેલું, એટલે નાગને એ છોડી દે છે અને કહે છે નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો, કે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી નાગણોએ નાગને છોડાવ્યો. આવી સરસ મજાનું કાવ્ય છે. આ કાવ્ય છે તમારે, હું એ રાગ આપું છું એવી રીતે તમારે ગાવાનું છે અને પછી તમારે એને મોઢે કરવાનું છે. જડ કમળ ચાંદી ચાની બાળા સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. એ જડ કમળ ચાંદી ચાની બાળા કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચિ તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શિશ હું હાર્યો. એ જડ કમળ ચાંદી ચાની બાળા. બાળકો આવી રીતે તમારે આ ગીતને કાવ્યને પાકું કરી લેવાનું છે. ઓકે, હવેના પછીના લેક્ચરમાં આપણે મળીશું.